નમસ્કાર, હું દર્શન રાવલ. તાજેતરમાં દેશમાં માહોલ એ પ્રકારનો બનેલો છે કે દેશનું નામ આગામી સમયમાં ચેન્જ થઈ શકે. અત્યારે હાલ ફિલહાલ આ ચર્ચામાં એટલા માટે છે કારણ કે દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ G20 માટે જે સમિટનું આયોજન થવા જઈ રહ્યું છે દિલ્હી ખાતે, અને એમાં અલગ અલગ દેશના વડાઓને ડિનર માટે જે આયોજન આપેલું છે, મતલબ ડિનર માટે જે આમંત્રણ આપેલું છે, એ આમંત્રણ પત્રિકામાં લખવામાં આવ્યું છે પ્રેસિડેન્ટ ઓફ ભારત. અત્યાર સુધી લખવામાં આવતું હતું પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા, એના સ્થાને પ્રેસિડેન્ટ ઓફ ભારત લખવામાં આવ્યું. આની અગાઉ નરેન્દ્ર મોદીની સરકારે અનેક વખત સંકેત આપેલા છે કે અંગ્રેજ વખતની જે નિશાનીઓ રહેલી છે એને દૂર કરવામાં આવે, જેના ભાગરૂપે આપણે જોઈ શક્યા કે જે ત્રણ મેજર કાયદાઓ રહેલા છે આઈપીસી, સીઆરપીસી અને એવિડન્સ, એના સ્થાને નવા જ કાયદો લેવા માટે થઈ અને બિલ સંસદમાં ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યા. દિલ્હી ખાતે જેનું નામ રાજપથ રહેલું હતું એનું નામ કર્તવ્યપથ કરી દેવામાં આવ્યું. અત્યારે હાલ ફિલહાલ દેશનું નામ એટલા માટે પણ ચર્ચામાં આવેલું છે કારણ કે કોંગ્રેસ સહિતના વિરોધ પક્ષનું જે ગઠબંધન બનેલું છે એનું નામ આપવામાં આવ્યું છે ઇન્ડિયા, અને ઇન્ડિયાનું પૂરું નામ એ પ્રકારનું થાય છે ઇન્ડિયન નેશનલ ડેવલપમેન્ટલ ઇન્ક્લુઝિવ એલાયન્સ, અને એટલા માટે થઈને આખી ચર્ચા ચાલી રહી છે ભારત વર્સિસ ઇન્ડિયા માટેની. તો બની શકે કે આગામી સમયમાં જે સંસદનું વિશેષ સત્ર 18 સપ્ટેમ્બરથી 22 સપ્ટેમ્બર દરમિયાન આયોજિત થાય એમાં નામ અંગેનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવી શકે. ભારતીય બંધારણની આપણે વાત કરીએ તો અનુચ્છેદ નંબર 1માં લખવામાં આવ્યું છે ઇન્ડિયા ધેટ ઇઝ ભારત શેલ બી અ યુનિયન ઓફ સ્ટેટ્સ, મતલબ કે ઇન્ડિયા કે જે ભારત છે રાજ્યોનો બનેલો સંઘ છે. ભારતીય બંધારણ સભામાં નામ અંગે ઘણી લાંબી ચર્ચાઓ કરવામાં આવેલી હતી, જેના ભાગરૂપે 18 સપ્ટેમ્બર 1949ના દિવસે આ અંગે ડિબેટ જોવા મળેલી હતી, અને એક પુસ્તક રહેલું છે રામ બહાદુર રાયનું, અને એ પુસ્તકમાં પણ આ અંગેનો ઉલ્લેખ જોવા મળે છે. અને એ જ રીતે ઇન્ટરનેટમાં એક પીડીએફ અવેલેબલ છે કે બંધારણ સભાએ ડે ટુ ડેની કામગીરી કઈ રીતે કરેલી, તો એમાં પણ ઉલ્લેખ આપણને જોવા મળે છે. તો 18 સપ્ટેમ્બર 1949ના દિવસની જો આપણે વાત કરીએ તો એક વ્યક્તિ રહેલા છે એચવી કામત કરીને વ્યક્તિ હતા, અને એમણે પ્રસ્તાવ રજૂ કરેલો હતો કે આ નામ જે ડ્રાફ્ટની અંદર લખાયેલું છે ઇન્ડિયા કે જે ભારત, એ મતલબ ઇન્ડિયા જે શબ્દ લખેલો છે એને દૂર કરવો જોઈએ. તો એ સમય બે વર્ગ પડેલા હતા બંધારણ સભાની અંદર. એક વર્ગનું કહેવાનું એમ હતું કે જે આપણી પ્રાચીન ઓળખ છે, જે સાંસ્કૃતિક અને ઐતિહાસિક ઓળખ છે, એ મુજબ નામ ભારત રહેવું જોઈએ. તો પૂર્વ વંશના જે શાસક હતા અને દુષ્યંત અને એમના જે પત્ની હતા શકુંતલા, એમના જે પુત્ર હતા રાજા ભરત, અને રાજા ભરતે સૌ પ્રથમ વખત ભારત દેશનો વિસ્તાર મને વધારેલો હતો, તો એના નામ ઉપરથી ભારત વર્ષ પડ્યું, આગળ જતા ભારત નામ થાય છે. તો રાજા ભરત ઉપરથી ભારત વર્ષ અને ભારત વર્ષ ઉપરથી ભારત નામ પડ્યું. તો એ સાંસ્કૃતિક અને ઐતિહાસિક ઓળખને બરકરાર રાખવી જોઈએ. જ્યારે બીજો એક વર્ગ એવો હતો કે એમનું કહેવાનું હતું આધુનિક થઈએ, અને જે ઇન્ડસ નદી રહેલી છે એના ઉપરથી યુનાનીઓ ઇન્ડિયા તરીકે, મતલબ ઇન્ડિયા તરીકે ઓળખ તો અંગ્રેજોએ આપી, પરંતુ આ પ્રકારના નામની શરૂઆત યુનાનીઓ કરેલી હતી ઇન્ડો શબ્દ પરથી. તો કહેવાનો મતલબ એ છે કે બંધારણ સભાની અંદર આ અંગેની ખૂબ લાંબી ડિબેટ ચાલેલી, અને અંતે એક કમલપતિ ત્રિપાઠી નામના જે વ્યક્તિ હતા બંધારણ સભામાં, એમણે આ પ્રસ્તાવ રજૂ કર્યો કે આપણે કામ કરીએ નામ રાખી દઈએ ઇન્ડિયા કે જે ભારત છે રાજ્યનો બનેલો સંઘ છે, અને ત્યાર પછી તે વોટિંગ માટે મૂકવામાં આવ્યું, જેમાં 38 અને એની વિરુદ્ધ 51 મત પડ્યા. મતલબ 51 મતથી એ પ્રસ્તાવ સ્વીકારવામાં આવ્યો કે આ પ્રકારે આપણે બે નામ રાખી દઈએ ઇન્ડિયા કે જે ભારત છે. યુનાઇટેડ નેશન્સ ઓર્ગેનાઇઝેશનની જે રચના થયેલી છે 24 ઓક્ટોબર 1945ના દિવસે, એમાં નામ ઇન્ડિયા તરીકે રજીસ્ટર્ડ છે. તો વારંવાર આ પ્રકારની ચર્ચાઓ ચાલતી હતી કે નામ ઇન્ડિયા જે રહેલું છે એને ચેન્જ કરવું જોઈએ. જેમ કે 2014ની અંદર એ સમયે લોકસભાની અંદર સાંસદ રહેલા યોગી આદિત્યનાથ, એમણે પ્રસ્તાવ રજૂ કરેલો હતો કે ઇન્ડિયા શબ્દ કાઢી હિન્દુસ્તાન થવું જોઈએ. એ જ પ્રકારે કોઈ એક વ્યક્તિ હતા, નિરંજન ભાટવાલ કરીને વ્યક્તિ હતા, એમણે સુપ્રીમ કોર્ટમાં PIL પણ દાખલ કરેલી હતી કે આ શબ્દ માત્ર ભારત રહેવો જોઈએ, ઇન્ડિયા શબ્દ કાઢી નાખવો જોઈએ. જોકે એ સમયે સુપ્રીમ કોર્ટે જણાવેલું હતું કે આ પ્રકારની અરજી સૌ પ્રથમ તમારે જે તે મંત્રાલયને કરવી જોઈએ, તમે ડાયરેક્ટ સુપ્રીમ કોર્ટમાં આ પ્રકારની અરજી ના કરવી જોઈએ. તો લાંબા ટાઈમથી આ મુદ્દો ચર્ચામાં તો હતો, પરંતુ અત્યારે હાલ ફિલહાલ એકદમ એગ્રેસિવ મોડમાં એટલા માટે છે કારણ કે વિરોધ પક્ષના ગઠબંધનનું નામ ઇન્ડિયા છે. તો બીજેપીની સરકાર બની શકે ઇન્ડિયા શબ્દ પહેલા અનુચ્છેદમાંથી કાઢી નાખે, એના માટે બંધારણીય સુધારો પણ કરી નાખે. બંધારણીય સુધારો કર્યા પછી પહેલા અનુચ્છેદનું સ્વરૂપ કયા પ્રકારનું રહેશે અને શબ્દો કયા પ્રકારના રહેશે આપણને અત્યારે ખ્યાલ નથી, આગામી સમયમાં આપણને ખ્યાલ આવશે. પરંતુ મારા મત પ્રમાણે નામ ચેન્જ કરવાથી ફરક ખાસ પડવાનો હોતો નથી, અને જો અંગ્રેજની માનસિકતા જ દૂર કરવી હોય તો બીજી ઘણી બાબતો રહેલી છે કે જેને પણ ચેન્જ કરવાની જરૂરિયાત છે. જેમ કે અંગ્રેજી ભાષા એ અંગ્રેજીની દેન છે, તો એને સદંતર દૂર કરી શકાય. ત્યાર પછી જે બ્યુરોક્રસી ભારતની અંદર રહેલી છે નોકરશાહી, તો એને ધીમે ધીમે કરતા ગ્રેજ્યુઅલી ચેન્જ કરવી જોઈએ, કેમ કે અંગ્રેજની દેન છે. ભારતમાં જે જમીન માટેના કાયદાઓ છે, મહેસૂલ માટેની પદ્ધતિઓ છે, અંગ્રેજની દેન છે. ભારતમાં ન્યાય પ્રણાલિકાના
મૂળ આપણે જોઈએ તો અંગ્રેજમાં રહેલા છે. તો ધીમે ધીમે કરતા એ પ્રકારની બાબતો, જેમ કે સંસદીય પ્રણાલી, એ અંગ્રેજીની દેન છે, તેમાં પણ ધ્યાન દેવું જોઈએ અને એમાં પણ જરૂરી ફેરફાર કરવા જોઈએ. માત્ર નામ ચેન્જ કરવાથી મેળ નહીં પડે. કેજરીવાલે ખૂબ સરસ વાત કરેલી છે કે માની લો કે કાલ સવારે વિરોધ પક્ષવાળા ગઠબંધનનું નામ ભારત રાખશે તો શું આજની જે સરકાર છે એ ભારત નામ પણ ચેન્જ કરી શકશે? તો આગામી સમયમાં આપણને ખ્યાલ આવશે કે દેશનું નામ ચેન્જ થાય છે કે કેમ, અને જો ચેન્જ થાય છે તો અનુચ્છેદ 1 નું સ્વરૂપ કયા પ્રકારનું હોઈ શકે. કમેન્ટ કરી અને મને ફીડબેક આપી શકશો. થેન્ક યુ.